ખોરદોર રોડ પર આવેલ વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં ઓફિસ શરૂ કરીને ગોલ્ડ માઇન નામની કંપની દ્વારા લોકોને વધુ વળતર મળશે તેવી લોભામણી સ્કીમનો વિડિયો બનાવીને ઠગી લેવાયા હતા, જેમાં એક રત્ન કલાકારે 3 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. તો આશરે 200 લોકોના ટોળકીના હાથે ચડ્યા હોવાથી પણ ચર્ચા છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા ખાતે રહેતા રત્ન કલાકાર શાંતિલાલ સુવાગિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ખોરદોર રોડ પર આવેલ વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં ભાડેની ઓફિસ શરૂ કરી બે ઠગો શિવમ શ્રવણ તિવારી અને મનોજ નાઓએ તેઓને ગોલ્ડ માઇન નામની કંપનીમાં 14,000 રોકાણ કરી 2 ગ્રામ સોનું અને મહિને 100% વ્યાજ આપવાની લાલચ આપીને આ ઠગ ટોળકી લોકોને લોભાવતી હતી. જો કે ઓફિસ બંધ કરી બંને ભાગી છૂટ્યા હોય અને ઠગ ટોળકીનો શિકાર થયેલ શાંતિલાલ સુવાગિયા તથા અન્ય 17 જેટલા એ સમૂહ આ ટોળકીની શોધમાં હતા. ત્યારે એવી માહિતી મળી હતી કે બે ઠગો શિવમ અને મનોજમાંથી શિવમ રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રહીને લોકોને શિકાર બનાવવાની ફિરાકમાં છે, જેથી તેને ત્યાં જઈને ઠગાયેલા લોકોએ પકડી પાડીને પોલીસને જાણ કરી હતી. બનાવને લઈને ઉમરા પોલીસે હાલ તો ઠગ શિવમ શ્રવણ તિવારીને ઝડપી પાડ્યો હતો, જ્યારે મનોજને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં યુટ્યુબ પર લોભામણી સ્કીમનો વિડીયો જોઈને રત્ન કલાકારે ગોલ્ડ માઇન નામની કંપનીમાં રોકાણ કરવાના 3.67 લાખ ગુમાવ્યા છે. ઉપરાંત અન્ય 17 જેટલા રોકાણકારો પણ ઉમરા પોલીસ સ્ટેશને આવ્યા હતા. તેમની 27 લાખની રકમ છે. આમ જોવા જઈએ તો આ ટોળકીની જાળમાં 200 રોકાણકારોના અંદાજે 1.5 કરોડ ફસાયા હોવાની વાત છે. બ્યુરો રિપોર્ટ સુરત.